તો મેં તમને લેસનનું નામ કીધું એ પ્રમાણે 56મો લેસન છે, ડ્રો ધ એલિવેશન ઓફ ક્વીન પોસ્ટ ટ્રસ્ટ એન્ડ ડ્રો ડિટેલ ઓફ ઈચ જોઈન્ટ ઓફ ક્વીન પોસ્ટ ટ્રસ્ટ. તો સૌથી પહેલા આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય જોઈએ. તો મકાનની ટોચ પર તૈયાર કરવામાં આવતા ઢાંકણ કે આવરણને છાપરું એટલે કે રૂફ કહે છે. કોઈ પણ મકાન લઈ લો, એની ઉપર છત ઢાંકણ જે તૈયાર કરવામાં આવે એ વન ટાઈપ ઓફ રૂફ જ છે. પછી એની અંદર તમે આરસીસી રૂફ છે, સ્ટીલ રૂફ છે, બરાબર, અલગ અલગ ટાઈપના રૂફ આવે છે. ત્યાર પછી જોઈએ તો સારા છાપરાની મૂળભૂત જરૂરિયાત કઈ કઈ છે. તો એની અંદર આપણે જોઈએ તો તે જીવંત ભાર અને મૃત ભાર એટલે કે ડેડ લોડ અને લાઈવ લોડ સલામત રીતે સહન કરી શકે તેવું હોવું જોઈએ. એટલે છાપરું જ્યારે આપણે બનાવ્યું હોય, બરોબર, એની મૂળભૂત જરૂરિયાત એવી હોય કે એની આપણે છાપરાની ઉપર, બરોબર, ડેડ લોડ અને લાઈવ લોડ એ સલામત રીતે સહન કરી શકે એવી રીતે તૈયાર કરેલું હોવું જોઈએ. બીજું છે તે વાતાવરણની અસરો સામે ટકી રહે એવું, એટલે કે વરસાદ, ગરમી, પવન વગેરે જેવા છે ને વાતાવરણની અસરો એને ન થવી જોઈએ, અથવા તો એની સામે ટકી શકે એવું છાપરું બનાવેલું હોવું જોઈએ. ત્યાર પછી છે તે વોટરપ્રૂફ હોવું જોઈએ. વરસાદી વાતાવરણમાં તમે જો તો ઉપરથી ઘણી વખતે ખણાઈ રૂપ જે હોય છે એની નીચે પાણી ટપકતું હોય છે, તો એવું રૂપ ના હોવું જોઈએ કે ઉપરથી વરસાદનું પાણી જે છે લીકેજ થઈને ટપકતું હોય, એટલે વોટરપ્રૂફિંગ હોવું જોઈએ. ત્યાર પછી વરસાદી પાણી ઝડપથી નીકળી જાય તેવું હોવું જોઈએ. વરસાદની સિઝન 3-4 મહિનાની હોય તો એ દરમિયાન ઘણી વખતે કન્ટિન્યુઅસ તો એ છાપરામાં વરસાદનું પાણી પડીને ઝડપથી નીકળી જાય તેવી વ્યવસ્થા કરેલી હોવી જોઈએ. ત્યાર પછી તે ગરમીનું અવાહક હોવું જોઈએ. તમે જો તો શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરોબર, એટલે 3-3 સિઝન લાગુ પડતી હોય છાપરાની અંદર. જ્યારે ઉનાળાની વાત કરીએ તો ઉનાળામાં વધારે પડતું ગરમી થતી હોય તો ગરમીનું અવાહક હોવું જોઈએ, જેથી કરીને અંદરના જે રહેવાસી માણસો છે લોકો, એ લોકોને ગરમીનું એટલું બધું અસર ન થતું હોય. ત્યાર પછી જોઈએ તો તે અવાજનું અવાહક હોવું જોઈએ. અવાજનું પણ એક ખાસ જરૂરિયાત છે. છાપું જ્યારે તમે બનાવતા હોય તો એ ટાઈપનું આખે આખું પેક અને પ્રાઇવસી જળવાઈ રહે એ ટાઈપનું બનાવવું જોઈએ. ત્યાર પછી છાપરાને લગતા કેટલાક ટેકનિકલ ટર્મ્સ છે, એ ટેકનિકલ પદો છે આપણે એક પછી એક જોઈએ. એની અંદર મુખ્ય જે ટેકનિકલ ટર્મ્સ છે, જો કે અગાઉ આની ચર્ચા થઈ ચૂકેલી છે પણ છતાં હું પાછું રિપીટ કરું છું, કારણ કે કોઈ બી તમે રૂફ ટ્રસ લઈ લ્યો, ક્વીન પોસ્ટ છે, કિંગ પોસ્ટ છે, સ્ટીલ રૂફ ટ્રસ છે, બધાની અંદર ટેકનિકલ ટર્મ્સની જાણકારી હોવી જરૂરી છે. એટલે પાછું હું રિપીટ આ ટેકનિકલ ટર્મ્સ લઈશ. એની અંદર મુખ્ય સ્પાન, રાઈઝ, સ્લોપ, રીજ, ઈવ, વેલી, વેલી રાપ્ટર, લીન ટુ રૂફ, કોમન રાપ્ટર, હિપ રાપ્ટર, જેક રાપ્ટર, પર્લિન, પ્રિન્સિપલ રાપ્ટર, ટ્રસ અને બેટન. તો આ જે છે એ છાપરાને લગતા મુખ્ય ટેકનિકલ પદો છે. જે છાપરું આપણે બનાવી એની અંદર ઘણા ટેકનિકલ ટર્મ્સ જે છે એ વપરાતા હોય, પણ જો એની વિશે આપણે ખ્યાલ ન હોય તો એ આપણે ખબર નથી હોતી. તો આપણે એક પછી એક જે ટેકનિકલ ટર્મ છે એ જોઈએ. જો આ પોતાની અંદર મેં મેક્સિમમ ટ્રાય કર્યું છે તમને આ બધા ટેકનિકલ ટર્મ્સને દેખાડવાનું. તો સૌથી પહેલા આપણે લઈએ કે સ્પાન. સ્પાનનો ગુજરાતી ગાળો થાય. સ્પાન એટલે બે બીમ જે છે એના છેડા કે કેંચીના છેડા વચ્ચેનું જે અંતર હોય એને સ્પાન અથવા તો ગાળો કહેવાય. હવે આમાં તમે જોઈ શકો છો એક નંબર મેં આપેલું છે નીચે, એની અંદર ક્લિયર સ્પાન અને નોમિનલ સ્પાન બે ટાઈપના સ્પાન દેખાડેલા છે. બે બીમની વચ્ચેનું જે ડાયમેન્શન આપેલું છે
બરોબર છે, ઇન ટુ ઇન જે છે ઈ ક્લિયર સ્પાન થશે, અને સેન્ટર ટુ સેન્ટર થશે ઈ નોમિનલ સ્પાન થશે. ત્યાર પછી બીજું જે છે ટેકનિકલ ટર્મ્સ ઈ છે રાઈઝ. રાઈઝ એટલે ચડાવ. તો જો ડ્રોઈંગમાં આપ જોઈ શકો છો રાઈઝ એટલે વોલ પ્લેટ અને રીજની ટોચ વચ્ચેના ઉર્ધ્વ એટલે કે વર્ટિકલ અંતર જે છે એને આપણે રાઈઝ કહેશું. જો આ નીચે છે વોલ પ્લેટ આપેલી છે, ત્યાંથી લઈને ઉપર જે છે એ રીજ બરોબર, એ વચ્ચેનું વર્ટિકલ અંતર બે નંબરથી મેં દેખાડેલું છે, એ વર્ટિકલ અંતર જે છે એને આપણે રાઈઝ કહેશું. ત્યાર પછી છે ત્રીજું સ્લોપ. સ્લોપ નું ગુજરાતી ઢાળ. સ્લોપ ને આપણે બીજું પીચ પણ કહી શકીએ છીએ. તો હવે એની અંદર તમે જો ડ્રોઈંગ ની અંદર મેં દેખાડેલું છે જે એંગલ બને છે એટલે છાપરાની ઢળતી બાજુ સમક્ષિતિજ સાથે જે ખૂણો એટલે કે એંગલ જે બનાવે એને આપણે સ્લોપ અથવા પીચ અથવા તો ઢાળ કહેશું. આ જે ત્રણ નંબર મેં રાખેલું છે બરોબર, જે એંગલ થાય છે એને આપણે સ્લોપ અથવા તો પીચ કહેશું. ત્યાર પછી ચોથા નંબરમાં છે રીજ. રીજ અથવા તો એને બીજી રીતના આપણે મોભ પણ કહેશું. હવે ઈ છે ને ઈ છાપરાની ટોચ ઉપર, તમે પિક્ચર્સ ની અંદર જોઈ શકો છો, છાપરાની ટોચ ઉપર છાપરાની લંબાઈની દિશામાં ગોઠવેલો એક લાકડાનો કે લોખંડનો મેમ્બર છે જે ખાસ કરીને કોમન ડ્રાફ્ટરને ટેકો આપે છે, તેને રીજ અથવા તો મોભ કહેવાય. જો આ વચ્ચે ચાર નંબર દર્શાવેલું છે એમાં ખાસ કરીને રીજ અથવા મોભનું મેમ્બર લાકડાનો અથવા તો લોખંડનો ટુકડો ફિટ કરેલો હોય છે બરોબર. ત્યાર પછી જોઈએ તો ઈનું ગુજરાતી નેવ થાય છે. હવે આ જનરલી છે ને તમે ઢાળવાળા છાપરાની નીચેની ધાર જે હોય એને આપણે ઈવ અથવા તો નેવ કહેવાય. જો આમાં તમે જોઈ શકો છો પાંચ નંબરનું પિક્ચર્સમાં દર્શાવેલું છે, તો ઢાળવાળા બંને બાજુ ઢાળવાળા છાપરા હોય તો બંને બાજુ ઈવ્સ ગોઠવેલી હોય અને ઈવ્સ દ્વારા પછી સાઈડમાં ગટરની વ્યવસ્થા કરેલી હોય છે, તો એમાંથી આખે વરસાદનું પાણી જે છે એ નીકળી જાય છે. ટૂંકમાં ઢાળવાળું જે છાપરાની નીચેની સૌથી ધાર હોય ને એને આપણે નેવ અથવા તો ઈવ્સ કહેશું. ત્યાર પછી છે વેલી. હવે વેલીમાં કેવું છે કે બે ઢળતા છાપરા જયારે ભેગા થાય અને એ ભેગા થતા જે બનતી ગટર જે આવે ગટર ટાઈપનું, કારણ કે ઘણી વખતે કેવું હોય છે તમે ઘણા મકાન જોશો તો આડા અને ઊભા બે ઢાળવાળા છાપરાઓ ભેગા થતા હોય છે, તો એની વચ્ચે જે જગ્યા બને બરોબર ગટર જેવું જગ્યા થાય તો એ જનરલી વેલી કહેવાય છે. એ મેં આમાં છાપરાની અંદર નથી દર્શાવી કારણ કે આ સિંગલ રૂફ ટ્રસ છે બરોબર, બે બાજુ ઢળતું છાપરું છે, જ્યારે બે થી વધારે છાપરા ભેગા થતા હોય ને ત્યારે ખાસ કરીને વેલી થતી હોય છે. ત્યાર પછી વેલી રાફ્ટર છે, એમાં પણ સેમ છે ગટરમાં મોભ થી નેવ સુધી, નેવ એટલે ઈવ, ગટરમાં મોભ થી ઈવ સુધી મૂકેલું રાફ્ટર ને વેલી રાફ્ટર કહેવાય. તે જેક રાફ્ટર અને પર્લિન રાફ્ટર જે છે એને ખાસ કરીને ટેકો આપવાનું કામ કરતું હોય છે બરોબર છે. ત્યાર પછી જોઈએ તો આઠમું લીન ટુ રૂફ. હવે આ લીન ટુ રૂફ છે ને આ જે બે બાજુ ઢળતું છાપરું છે, જ્યારે લીન ટુ રૂફ આવે એ એક બાજુ ઢાળવાળું છાપરું છે, એટલે એક બાજુ ઢાળવાળું સિંગલ ઢાળવાળું છાપરું હોય એને જનરલી લીન ટુ રૂફ કહેવાય. હવે આનો છે ને જે સ્પાન છે એ 2 મીટર થી 2.5 મીટર નો જનરલી હોય છે,
એનાથી વધારે મોટું છાપરું નથી હોતું. એટલે સિંગલ ટાઈપનું છાપરું તમે ઘણી જગ્યાએ જોયું હશે, વર્કશોપમાં કે ઘણી જગ્યાએ નાના ઓરડા કે નાના મકાનની અંદર સિંગલ આરસીસી નું કે સિમેન્ટ નું કે ઘણી જગ્યાએ વપરાતા હોય છાપરા. તો ઈ જે છે ઈ લીન ટુ રૂફ, એટલે કે એક સાઈડ જ ખાલી અને ઢાળ આપેલો હોય છે, તો એને આપણે લીન ટુ રૂફ કહેવાય. અને મેં તમને કીધું એમ કે 2 થી 2.5 મીટર નો સ્પાન માટે જ આ ખાલી વાપરવામાં આવતું હોય છે. ત્યાર પછી છે નવમું. નવમું કોમન રાફ્ટર, ગુજરાતી સામાન્ય રાફ્ટર. મોપ થી 90 ની દિશામાં ગોઠવેલા ઢળતા રાફ્ટર ને સામાન્ય રાફ્ટર કહેવાય. જો હું તમને આમાં પોતાની અંદર દર્શાવું છું, બે બાજુ ઢળતા જે છાપરાની મેઇન જે છે બરોબર છે, મેઇન લાઈન માં તમે જોઈ શકો છો 9 નંબર મેં આપેલું છે, બે બાજુ જે છે એને આપણે કોમન રાફ્ટર કહી શકીએ છીએ. એ આખે આખું મોબ થી 90 ની દિશામાં બરોબર છે, ઈઝ ની દિશામાં આખે આખું સળંગ જે છાપરું હોય છે બે બાજુ ઢળતું, એને આપણે કોમન રાફ્ટર અથવા તો સામાન્ય રાફ્ટર કહેવામાં આવે છે. ત્યાર પછી છે હિપ રાફ્ટર. હવે હિપ રાફ્ટર માં જે છાપરાના બે ઢાળ ભેગા થતા હોય ને ત્યારે હિપ રાફ્ટર મૂકવામાં આવતું હોય છે. ઘણી વખતે બે ઢાળ વાળા છાપરાઓ ભેગા થતા હોય ત્યાં ખાસ કરીને હિપ રાફ્ટર ની જરૂરિયાત થતી હોય. ગુડ ન્યૂઝ ટુડે, માય ડોટર ઇન લો. હેલો, એક મિનિટ. હેલો, અવાજ આવે છે ને? ઓકે, તો આપણે હિપ રાફ્ટર ની ચર્ચા કરતા હતા, તો મેં તમને કીધું એમ કે છાપરામાં બે જે ઢાળ ભેગા થતા હોય ત્યારે ખાસ કરીને હિપ રાફ્ટર મૂકવામાં આવતું હોય છે. ત્યાર પછીનું છે 11મું, જેક રાફ્ટર. હવે આમાં છે ને જે રાફ્ટર ની લંબાઈ સામાન્ય રાફ્ટર કરતા ઓછી હોય, સામાન્ય રાફ્ટર જે તમને અગાઉ આપણે ચર્ચા કરી કે કોમન રાફ્ટર હોય બરોબર, એ રાફ્ટર ની લંબાઈ કરતા ઓછી હોય તેને આપણે જેક રાફ્ટર કહેવાય. કોમન રાફ્ટર મેં આપણે અગાઉ ચર્ચા કરી કે મોપ થી 90 દિશામાં એટલે કે ઈઝ ની દિશામાં ઢળતું છાપરું હોય એને કોમન રાફ્ટર કહેવાય. હવે આ કોમન રાફ્ટર ની લંબાઈ કરતા જે રાફ્ટર ની લંબાઈ ઓછી હોય બરોબર, એને આપણે જેક રાફ્ટર કહેવામાં આવે છે. ત્યાર પછી પર્લિન છે. પર્લિન તમે અહીંયા જોઈ શકો છો પિક્ચર્સ ની અંદર 12 નંબરનું મેં દર્શાવેલું છે, તે કોમન રાફ્ટર ને ટેકો આપવા માટેનો એક ભાગ છે બરોબર છે, એને આપણે પર્લિન કહેવામાં આવે છે. ત્યાર પછી છે પ્રિન્સિપલ રાફ્ટર. પ્રિન્સિપલ રાફ્ટર એટલે રૂફ ટ્રસમાં 20 થી 90 ની દિશામાં ગોઠવેલા સૌથી નીચેના મેમ્બરને પ્રિન્સિપલ રાફ્ટર કહેવામાં આવે છે. એટલે આ એકચ્યુઅલી છે ને કોમન રાફ્ટરની મેં તમને ચર્ચા કરી કે મોબ થી ઈવની દિશામાં જે ઢળતું છાપરું હોય બરોબર, એની એક્ઝેક્ટ નીચે જે છે એ કોમન રાફ્ટરની નીચે જ તે પ્રિન્સિપલ રાફ્ટર આવે છે, સૌથી નીચેનું મેમ્બર આવે બરોબર છે. બે ની દિશા એક સરખી જ હોય છે બરોબર, એટલે સૌથી નીચેનો જે મેમ્બર હોય, મારે આમાં પોઈન્ટર નથી થતું, નકર હું તમને પોઈન્ટર થી દેખાડે, તો જે આ 9 નંબરનું કરેલું છે એની નીચેનો સૌથી ભાગ હોય એને આપણે પ્રિન્સિપલ રાફ્ટર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ટ્રસ. ટ્રસ ની અંદર તમે જો તો આની અંદર જો ત્રાસા મેમ્બર છે. હવે આખે આખા જે અલગ અલગ ત્રાસા મેમ્બર જુદા જુદા મેમ્બર આપેલા હોય એ બધા મેમ્બરોને જોડીને ત્રિકોણાકાર આખે આખું માળખું એટલે કે સ્ટ્રક્ચર જે તૈયાર થતું હોય બરોબર, એને જનરલી ટ્રસ કહેવામાં આવે છે. આની અંદર તમે જોઈ શકો છો મેં 14 નંબર આપેલો છે બરોબર, એ ત્રાસુ મેમ્બર છે, એક આ બાજુ ત્રાસુ મેમ્બર છે, જેમ એક બાજુ જે બે ત્રાસા મેમ્બર આપેલા છે એવી જ રીતે સેમ લેફ્ટ હેન્ડ સાઈડમાં પણ બે ત્રાસા મેમ્બર આપેલા છે. તો આખે આખા જે ત્રાસા મેમ્બરો જે છે એ બધાને જોડીને આખે આખું ત્રિકોણાકાર જે છે એ માળખું સ્ટ્રક્ચર તૈયાર થાય બરોબર, એને આપણે
ટ્રસ્ટ કહેવામાં આવે છે. ત્યાર પછી 15મું છે પેટર્ન. પેટર્ન જનરલી સામાન્ય ડ્રાફ્ટર એટલે કે કોમન ડ્રાફ્ટર હોય એની ઉપર કાટખૂણે ગોઠવવામાં આવતો એક મેમ્બર છે, જે આમાં તમે જોઈ શકો છો. મેં આમાં 15 નંબર દર્શાવેલો છે, એમાં એક જ છે. ખરેખર આવા અલગ અલગ મેમ્બર્સ આવેલા હોય જે કોમન ડ્રાફ્ટરને કાટખૂણે ફિટ કરેલા હોય છે. આખે આખા જે કોમન ડ્રાફ્ટર હોય એની બધી જગ્યાએ અમુક ડિસ્ટન્સમાં એ બેટન ફિટ કરેલી હોય છે, બરોબર. એમાં તમે લાકડાની પણ હોય છે અને સ્ટીલની પણ હોય છે. તો આ બધા ટેકનિકલ ટર્મ્સ હતા જે આપણે કોઈ પણ રૂપ ટ્રસ લઈએ તો એના માટે આપણે જાણવા જરૂરી હતા. ત્યાર પછીનો આપણે લઈએ તો હવે આવે છે છાપરાના પ્રકાર, એટલે કે ટાઈપ્સ ઓફ રૂફ. છાપરાના કેટલા પ્રકારો હોય છે? આમ જનરલી જોઈએ તો મુખ્ય છાપરાના ત્રણ પ્રકાર છે. એક પીચ રૂફ છે, બીજું ફ્લેટ રૂફ છે, ત્રીજું કર્વ રૂફ છે. હવે આનું ગુજરાતી તમને કહું તો પીચ રૂફ એટલે કે ઢળતું છાપરું, ફ્લેટ રૂફ એટલે સપાટ છાપરું, અને કર્વનું કર્વ છાપરું, બરોબર છે. તો આ ત્રણ ટાઈપના જે છે મુખ્ય પ્રકાર છાપરાના પડે છે. પછી પાછા આની અંદર પેટા પ્રકાર હોય છે. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો પીચ રૂફ એટલે કે ઢળતા છાપરાની અંદર પાછા પેટા પ્રકાર કેટલા પડે છે એ આપણે જોઈએ તો પીચ રૂફની અંદર કુલ 8 ટાઈપના પેટા પ્રકાર પડે છે. એની અંદર આપણે પહેલું છે લીન ટુ રૂફ, એટલે કે એક ઢાળ વાળું છાપરું, કપલ રૂફ. કપલ રૂફ એના નામ પ્રમાણે જ બે બાજુ ઢાળવું હોય એને કપલ રૂફ કહેવાય. આની ડિટેલમાં આપણે વધારે ચર્ચા નથી કરતા કારણ કે આ બધે છાપરાના એક 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 ટોપિક બધા સાહેબો અથવા મેડમને આપી દીધેલા જ છે. મારે ખાલી ઉપર છેલ્લું જ લેવાનું છે, એટલે ડિટેલમાં મારે જે લેવાનું આવશે મેં એમાં હાઇલાઇટ કરેલું છે રેડ કલરનું ક્વીન પોસ્ટ ટ્રસ, એમાં હું તમને સમજાવું. તો બીજું આપણે કીધું એમ કપલ રૂફ છે, ત્રીજું કપલ ક્લોઝ રૂફ છે, ત્યાર પછી ચોથું જે છે એ કોલર બીમ રૂફ, પાંચમું છે કિંગ પોસ્ટ ટ્રસ, અને છઠ્ઠું જે મારે ટોપિક લેસનમાં છે એ ક્વીન પોસ્ટ ટ્રસ, સાતમું જે છે એ સ્ટીલ ટ્રસ, અને છેલ્લે આઠમું આવે છે આરસીસી રૂફ. અત્યારે જનરલી રેસિડેન્શિયલ બિલ્ડિંગ અથવા તો કોમર્શિયલ બિલ્ડિંગ જે છે એમાં મેક્સિમમ આરસીસી રૂફ વપરાતું હોય છે, બરોબર છે. ત્યાર પછી નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. હવે આપણું મેઇન જે મારું ટોપિકનું જે છે ક્વીન પોસ્ટ ટ્રસ્ટ, એનું આપણે પહેલા ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ. તો જે ક્વીન પોસ્ટ ટ્રસ્ટ છે આ પ્રકારના ટ્રસ્ટની અંદર વચ્ચેના ભાગમાં હું તમને ડિટેલ દેખાડીશ ફોટો, એટલે વચ્ચેના ભાગમાં ઊભા મેમ્બરો વપરાય છે. આમ જોઈએ તો કિંગ પોસ્ટ જેવું જ આવે છે, પણ એમાં એટલો ફેરક આવે છે કે વચ્ચે બે ઊભા મેમ્બર એક્સ્ટ્રા રાખેલા હોય છે, તેને આપણે જનરલી ક્વીન પોસ્ટ કહે છે. હવે ક્વીન પોસ્ટ ટ્રસ્ટના ઉપરના છેડા ટ્રેનિંગ બીમ વડે જોડવામાં આવતા હોય છે. આ પ્રકારનું ટ્રસ જે છે એ 8 મીટરથી 12 મીટરના સ્પાન માટે અનુકૂળ છે, એટલે કે જે જગ્યાએ સ્પાન તમે એનો વચ્ચે બીમની વચ્ચેનો જે ગાળો હોય એ 8 મીટરથી લઈને 12 મીટર સુધીનો જે ગાળો હોય તો ત્યાં ખાસ કરીને તમારે ક્વીન પોસ્ટ ટ્રસ વાપરવામાં આવતા હોય છે. પછી આની અંદર ફ્રેમવર્કમાં મુખ્ય બે રાફ્ટર અને બે સામાન્ય રાફ્ટર, બે ક્વીન પોસ્ટ, એક સ્ટ્રેનિંગ બીમ અને બે ઇન્ક્લાઇન ટ્રસ અને સ્ટ્રેનિંગ સીલ વાપરવામાં આવેલા હોય છે. પછી દિવાલો તરફથી બંને બાજુએ દર ત્રીજા ક્વીન પોસ્ટ રાખવામાં આવતા હોય છે.
ટ્વીન પોસ્ટને સ્ટ્રેનિંગ બીમની મદદથી ઉપરના છેડા વડે જોડવામાં આવે છે અને નીચેના છેડામાં સ્ટ્રેનિંગ સીલ વડે જોડવામાં આવે છે. એનું કારણ એ છે કે સીલ વડે જોડવામાં આવે તો એનાથી શું છે કે ઉપરનો જે વજન છે એ આખે આખો ખસી જતો અટકાવે છે. આ પ્રકારના ટ્રસમાં મુખ્ય રાફ્ટર ટ્રસ સ્ટ્રેનિંગ બીમ અને સ્ટ્રેનિંગ સીલ અને કોમ્પ્રેશન મેમ્બર તરીકે કાર્ય કરતું હોય છે, જ્યારે ક્વીન પોસ્ટમાં ટાઈ બીમ તરીકે કાર્ય કરતું હોય છે જે ટેન્શન મેમ્બર તરીકે વર્કે છે. ત્યાર પછીનું સ્લાઇડ જોઈએ તો જો આ એક ફોટો છે, એની અંદર આપણે ક્વીન પોસ્ટ ટ્રસ્ટના એલિવેશન દર્શાવેલું છે અને એના પાર્ટ્સ આપેલા છે. એની અંદર બીમ સૌથી છેલ્લે નીચેના ભાગમાં બીમ દર્શાવેલો છે, એની અંદર વોલ પ્લેટ ફિટ કરેલી છે, પછી ત્યાર પછી એની ઉપર ટાઈ બીમ લગાડવામાં આવેલો હોય છે, ત્યાંથી પછી આખે આખું રૂપ તૈયાર થતું હોય છે. સૌથી છેલ્લે સ્ટ્રેનિંગ સીલ, મેં તમને અગાઉ વાત કરી કે ક્વીન પોસ્ટમાં સ્ટ્રેનિંગ સીલ મારવામાં આવેલું હોય, સ્ટ્રેનિંગ સીલ ઉપર પછી ક્વીન પોસ્ટ જે ઊભા મેમ્બર મેં તમને કીધા, આ એક બાજુનો ક્વીન પોસ્ટ નો ભાગ દેખાડ્યો છે, એવી જ રીતે બીજી બાજુ પણ ક્વીન પોસ્ટ આખું ઊભું મેમ્બર આપેલું હોય છે. પછી ટ્રસ મેં તમને કીધું એમ ત્રાસુ જે મેમ્બર છે એ વાપરવામાં આવેલું હોય છે. ત્યાર પછી પ્રિન્સિપલ ડ્રાફ્ટર બંને બાજુ હોય છે અને પ્રિન્સિપલ ડ્રાફ્ટરની ઉપર કોમન ડ્રાફ્ટર આવે અને કોમન ડ્રાફ્ટરની અંદર અલગ અલગ ભાગ જે ટેકનિકલ ટર્મ્સ મેં તમને અગાઉ ચર્ચા કરી હતી તો એની અંદર રીજ છે, પછી ઉપરનું સાવ ટોપ જે છે એ સીટિંગ છે, પછી સીટિંગ અને કોમન ડ્રાફ્ટરની વચ્ચેનો જે ભાગ આવે મેં તમને અગાઉ કીધું બેટન, બરોબર બેટન જો તમને કીધું હતું કે અમુક અમુક અંતરે બેટન ફિટ કરવામાં આવતી હોય છે, માં જોઈ શકો છો તમે, તો આની અંદર તમે 8-9 બેટન ફિટ કરેલી હોય છે. પછી ત્યાર પછી કોમન ડ્રાફ્ટર જે દેખાડેલું છે નીચેનો ભાગ અને કોમન ડ્રાફ્ટરની નીચે પર્લિન ફિક્સ કરેલી હોય, પર્લિનની સાથે ક્લિટ જોડેલી હોય છે અને જે બે બાજુ જે ઢાળવાળું જે છાપરું છે એની સાથે છેલ્લે ઈવ બોર્ડ લગાડેલું હોય છે અને ગટરની વ્યવસ્થા કરેલી હોય છે. એમાં ગટરનું જો નામ લખેલું છે અને એની ડિઝાઇન પણ કરવામાં આવેલી છે. એ બે બાજુ ઢળતું છાપરું હોય એની બે બાજુ આ રીતની વ્યવસ્થા કરેલી હોય છે જેથી કરીને ઉપર વરસાદનું પાણી આવે તો ઢાળથી પહેલા સૌથી પહેલા બે બાજુ ઢાળમાં ફેલાઈ જાય છે અને બધું જે પાણી છે એ આ જે ગટર છે એની અંદર આવી જાય અને ગટરમાંથી મારફતે પછી જમીનની અંદર એક પાઇપ રાખેલો હોય અથવા તો એવી કઈ વ્યવસ્થા કરેલી હોય તો સીધે સીધું જમીનમાં પાણી ઉતરી જાય છે. ત્યાર પછી આ એક કોમન જે ડિઝાઇન છે એની અંદર તમે જોઈ શકો છો, માની લો કે આપણે ડ્રો કરવાનું થાય, મારે મેઇન ડ્રો લખેલું જ છે તો એની અંદર તમારે ડ્રો કરવાનું થાય તો ડ્રો કરવામાં સિમ્પલ છે, બે બાજુ બીમ તમે દોરી શકો છો અને ત્યાર પછી વચ્ચે ટાઈ બીમ રાખી શકો છો અને એ ટાઈ બીમ દોરીને ત્યાર પછી ક્વીન પોસ્ટ મેં તમને કીધું હતું બે ઊભા મેમ્બર છે એ ડ્રો કરવાના થાય અને ત્યાર પછી પ્રિન્સિપલ ડ્રાફ્ટર ડ્રો કરવાના થાય અને વચ્ચે કાઢો પાછો ટાઈ બીમ. તો આની ડિઝાઇન સિમ્પલ છે અને ડ્રો પણ તમે સહેલાઈથી સિમ્પલથી કરી શકો છો. આ ખાલી લેઆઉટ જેવું ડ્રો કરવામાં આવેલું છે, ડિટેલ ડ્રોઈંગ પણ તમે આની અંદર કરી શકો છો. તો એની અંદર તમારે ડિટેલ ડ્રોઈંગ જ્યારે કરવાનું થતું હોય તો એની અંદર અલગ અલગ જે મેં તમને ટેકનિકલ ટર્મ્સ કીધા એ પણ દર્શાવવા પડે અને અલગ અલગ એના જોઈન્ટ્સ જે ભાગો છે એ પણ તમારે એની અંદર દર્શાવવા પડે છે. ખાલી લેઆઉટ કરવાનું થાય ત્યારે ઘણી વખતે પરીક્ષામાં કે ગમે એવું પૂછતા હોય ક્વીન પોસ્ટ ટ્રસ્ટનો લેઆઉટ, એટલે કે ઓછા માર્ક્સ માટે ત્યારે પ્રશ્ન પૂછો હોય ત્યારે તમે આ સિમ્પલ જે ડ્રોઈંગ છે મેં પિક્ચરમાં તમને દેખાડ્યું એ ટાઈપનું તમે ડ્રોઈંગ દોરી શકો છો. જ્યારે ડિટેલ ક્વીન પોસ્ટ ટ્રસ્ટનું દોરવાનું કહેવામાં આવતું હોય તો ત્યારે તમે ડિટેલ ડ્રોઈંગ દોરી શકો છો. જો આ એક આખું ડિટેલ ક્વીન પોસ્ટ ટ્રસ્ટ છે તો ઘણી વખતે પરીક્ષામાં એવું પણ પૂછવામાં આવે ડિટેલ ક્વીન પોસ્ટ દોરો તો ત્યારે આ ટાઈપનું તમે એલિવેશન તમે દોરી શકો છો. આની અંદર તમે જોઈ શકો છો કે અલગ અલગ આખા ભાગના નામ અને પ્રોપર ડિટેલ તમને દર્શાવેલી છે. એની અંદર બીમ દર્શાવેલા છે, ટાઈ બીમ છે, સ્ટ્રટ છે, દેવગા મેમ્બર, ક્વીન પોસ્ટ છે,
પછી એક વચ્ચે એક સ્ટોન ટેમ્પલેટ મારેલો છે, એ આપણે જનરલી વોલ પ્લેટ કહેતા. ઈ પછી સ્ટ્રેનિંગ બીંગ મેં તમને અગાઉ કીધું હતું, અને સ્ટ્રેનિંગ સીલ મારવામાં આવેલો છે. ત્યાર પછી પર્લિન અને ક્લિટ, અને સૌથી ઉપર મેં તમને કીધું હતું રીજ બોર્ડ લગાવવામાં આવેલું છે, જે જગ્યાએ આખા બે છાપરા ભેગા થતા હોય ત્યાં ખાસ કરીને રીજ બોર્ડ લગાવેલું હોય છે. અને નીચેનું જે વર્ક છે એ આખે આખું બ્રિક વર્ક આમાં દર્શાવેલું છે. બરોબર, આખા આખા બ્રિક વર્ક ની ઉપર આ ક્વીન પોસ્ટ પર ઊભું કરેલું છે. તો ત્યાર પછી ક્વીન પોસ્ટ ટ્રસના જોઈન્ટ, તો અલગ અલગ જોઈન્ટ્સનું ઘણી વખતે કહેવામાં આવતું હોય તો અલગ અલગ જોઈન્ટ્સ તમારે દર્શાવવા પડતા હોય છે. આની અંદર ઘણા બધા જોઈન્ટ તમે જોયા અગાઉ, પેલા ફોટો તમને દેખાડું પાછું. જો આની અંદર ઘણા બધા જોઈન્ટ છે તો એ જોઈન્ટની આખે આખું ડિટેલ્સ આમાં દર્શાવેલું છે. તો પેલો જે જોઈન્ટ છે એની અંદર તમે જોઈ શકો છો કે એક આડું સ્ટ્રટ અને પ્રિન્સિપલ રાપ્ટરને ખૂણો જે બનાવતું હોય ત્યાં એક જોઈન્ટ પડે છે. તો એની અંદર જે પ્રિન્સિપલ રાપ્ટર છે 100x125 નું પ્રિન્સિપલ રાપ્ટર લીધેલું હોય, તો એની અંદર જે પર્લિન છે એની સાઈઝ આપેલી છે 100x125 ની, એની ઉપર પર્લિન ફિટ કરેલી હોય ને ત્યાર પછી છેડે પર્લિનના છેડે ક્લિટ બેસાડેલી હોય છે. ત્યાર પછીનો એનો બીજો જોઈન્ટ જો, તો એની અંદર જે પ્રિન્સિપલ રાપ્ટર અને જે ટાઈ બીમ છે એની વચ્ચેનો એંગલ દર્શાવેલો છે, જેનો એંગલ છે 30 ડિગ્રીના એંગલે આખે આખું જે રાપ્ટર જે છે એ બેસાડેલું હોય છે. અને એની ઉપર જો તમે તો યુ સ્ટ્રેપ, જે અગાઉ સાહેબે ચર્ચા કરી હતી, તો યુ સ્ટ્રેપ પણ એની અંદર ફિટ કરેલું હોય, એની સાઈઝ 25x6 ની દર્શાવેલી છે, જે પ્રિન્સિપલ રાપ્ટર અને ટાઈ બીમને જકડી રાખે છે. ત્યાર પછી એની ઉપર પર્લિન ફિટ કરેલું છે, અને અગાઉ તમને કીધું એમ કે પર્લિનની સાથે છેડામાં ક્લિટ લગાડેલી હોય છે. અને એની એક્ઝેક્ટ નીચે જે છે એ બેડ બ્લોક આવે છે. ત્યાર પછીનો ત્રીજો જે જોઈન્ટ જે જોઈએ, તો એની અંદર તમે જોઈ શકો છો કે જે ઉભા મેમ્બર મેં તમને કીધા હતા ક્વીન પોસ્ટના, જે ક્વીન પોસ્ટના ઉભા મેમ્બર આવે એની સાથે જે જોઈન્ટ બને એ જે જોઈન્ટ છે આની અંદર, એની સાથે ક્વીન પોસ્ટ જે પૂરું થાય ત્યાં ઉપર ક્લિટ આવે છે. ત્યાર પછી જે આડું જે છે એને સ્ટ્રેનિંગ બીમ તરીકે આવે છે. એ સ્ટ્રેનિંગ બીમ અને ક્વીન પોસ્ટ આ બેને જોડવા માટે ખાસ કરીને એમએસ ની સ્ટ્રેપ મારવામાં આવતી હોય છે, જે અગાઉ સાહેબે વાત કરી હતી એમએસ સ્ટ્રેપની. એ એમએસ સ્ટ્રેપ છે એ ક્વીન પોસ્ટ અને સ્ટ્રેનિંગ બીમને જોડવા માટે વાપરવામાં આવતી હોય છે. એની ઉપર છે મેઇન ડ્રાફ્ટર, અને મેઇન ડ્રાફ્ટરની ઉપર પર્લિન અને પર્લિનની સાથે ક્લિપની વ્યવસ્થા કરેલી હોય છે. પછી પ્રિન્સિપલ રાપ્ટર, જે બે બાજુ ઢાળવાળું જે પ્રિન્સિપલ રાપ્ટર આખું છાપરું બને છે એની ઉપરનો જે સૌથી ગાળો જે જોઈન્ટ પડે, ઉપરનો સૌથી ટોચનો એ જે જોઈન્ટ આમાં દર્શાવેલો છે, એની ઉપર જે રીજ ફિટ કરેલું હોય છે, રીજનું પણ તમને અગાઉ મેં કીધું હતું રીજ કોને કહેવાય, બરોબર છે. તો સૌથી ઉપરનો જે જોઈન્ટ છે એ આમાં જોઈન્ટ 4 નંબરમાં તમે જોઈ શકો છો. ત્યાર પછીનો છેલ્લો જે જોઈન્ટ છે 8 થી 9 દેખાડેલો છે, એની અંદર જે ટાઈ બીમ છે એની સાથે જોઈન્ટ કરવામાં આવેલો છે. ટાઈ બીમની સાથે સ્ટ્રેનિંગ સીલ લગાવેલું હોય છે, અને ક્વીન પોસ્ટ જે ઊભા બે બાજુ મેમ્બર છે એ જોડેલા હોય છે, અને સાઈડમાં ત્રાસો જે મેમ્બર છે એ સ્ટ્રટ ફિટ કરેલો હોય છે. હવે સ્ટ્રટ છે, ક્વીન પોસ્ટના મેમ્બર છે, અને ટાઈ બીમ છે, આ ત્રણેયને જોઈન્ટ કરવા માટે પાછું મેં તમને અગાઉ કીધું હતું એ પ્રમાણે યુ સ્ટ્રેપની ફિટ કરેલું હોય છે, યુ સ્ટ્રેપની વ્યવસ્થા કરેલી હોય છે, જેના કારણે ટાઈ બીમ છે, પછી સ્ટ્રેનિંગ સીલ છે, અને ક્વીન પોસ્ટ છે, આખે આખો જોઈન્ટ જે છે એ ફિક્સ થઈ શકે છે. તો આ થઈ ક્વીન પોસ્ટ ટ્રસના જોઈન્ટની વાત. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, તો જો આ ત્રણ જે ફોટો તમે જોઈ શકો છો એની અંદર એકચ્યુઅલી જે ખરેખરની અંદર જે ક્વીન પોસ્ટ જે રૂપ તૈયાર થઈ જાય ત્યાર પછી કેવું દેખાય છે એ ત્રણ ફોટા દ્વારા મેં તમને દેખાડવાની કોશિશ કરેલી છે. તો આવી રીતે તમે જોઈ શકો છો ત્રણે ત્રણ અલગ અલગ ટાઈપનું છે. આ જે છે જનરલી વુડન એટલે કે લાકડાના મેમ્બરમાંથી
ક્વીન પોસ્ટ ટ્રસ્ટ તૈયાર કરેલું હોય છે.